भारत इंग्लैंड प्रथम टेस्ट मैच में भारत की कारमी हार, अर्धा दिवस में जो टीम थी पेवेलियन भेगी। चार टेस्ट मैच की सीरीज में भारत एक शून्य थी पाछी। कांग्रेस ना धारासभ्य इमरान खेड़ावाला नाराजगी साथ राजीनामु पाछु खेची लीधु, कहू एवं काम नहीं करू जेना पक्ष ने नुकसान। गुलाम नबी आजाद ने उच्च सदन राज्यसभा में विदाय में वडाप्रधान मोदी भावुक थया। आतंकी घटना की घटना पाछळ आवेला फोन कॉल नो कर्यो उल्लेख। बात करी विगतवार समाचार ने तो भारत इंग्लैंड प्रथम टेस्ट मैच में भारत की कारमी हार थी। भारत इंग्लैंड सामे चार टेस्ट श्रेणी की प्रथम मैच में चेन्नई खाते 420 रनों पीछो करता 192 रन में ऑल आउट थयुं। टीम इंडिया 22 वर्षे चेन्नई में टेस्ट हार्यु। अहीं भारत छेले जान्युआरी 1999 में पाकिस्तान सामे 12 रने हार्यु हतु। ते पछी टीम इंडियाए अहीं 8 टेस्ट मैच रमी हती, जेमांथी 5 जीती हती अने 3 ड्रॉ रही हती। तो आ इंग्लेंडनी भारतीय जमीन पर सौथी मोटी जीत जे छे ते छे। आ पहला तेमणे 2006 में मुंबई टेस्ट 212 रने जीती हती। इंग्लैंड 8 वर्ष पछी भारत में टेस्ट जीत्यु छे अने तेमणे 4 टेस्ट नी श्रेणी में 1-0 नी लीड मेळवी लीधी छे। तो टीम इंडिया माटे रन चेज में कैप्टन विराट कोहली करियर की 24मी 50 फटकारता 72 रन अने शुभमन गिल करियर की 3जी 50 फटकारता 50 रन कर्या। ते सिवाय अन्य कोई बैट्समैन पीच पर टकी शक्यो न हतो। तो इंग्लैंड माटे जेक लीच 4, जेम्स एंडरसने 3, जारे बेन स्टॉक्स, जोफ्रा आर्चर अने डॉम बेसे 1 विकेट लीधी हती। मैचनू स्कोरबोर्ड जुआ तो जी रीतना मैचनू आ रीतन स्कोरबोर्ड हतु। इंग्लैंड 8 वर्ष पछी भारत में टेस्ट मैच जीत्यु छे। इंग्लैंडनी टीमे 8 वर्ष पछी भारत में टेस्ट मैच जीती छे। तेमणे छेले भारत ने डिसेम्बर 2012 में ईडन गार्डन खाते मात आपी हती। ते पछी भारत में बंने देश वच्चे 6 टेस्ट रमाई हती, जेमांथी 4 भारत जीत्यु हतु ने 2 टेस्ट ड्रॉ रही हती। वधु माहिती मेळवीए अमारी साथे क्रिकेट एक्सपर्ट अशोक मिस्त्री जोड़ाई गया है। जी अशोक जी, जणावो भारत इंग्लैंड वच्चे नी प्रथम टेस्ट मैच में ज भारत नी हार थई गई छे, आपनी प्रथम प्रतिक्रिया शू छे? नहीं, डेफिनेट वात छे, कारण के ज्यारे पण घर आंगणे टेस्ट हारीए ત્યારે વધારે પડતું મુશ્કેલ વસ્તુ લાગે છે, કારણ કે જયારે આપણે બહાર જીતે તો અલગ છે, ઘર આંગણે જયારે હારવાનું થાય તો ઇટ ઇઝ અ બિગ બ્લો। અને ખાસ કરીને ઇંગ્લેન્ડના બેટ્સમેનો અને કેપ્ટને જે રીતે એપ્લિકેશન કરી છે એના બોલર્સની, એના બેટ્સમેનની અને દરેક જેને કહેવાય કે ભારતને એ લોકો કાબુમાં રાખવામાં સફળ થયા। ભારતના બેટ્સમેનો જે નબળાઈઓ છે, નબળાઈઓને ખાસ વધારે પડતી એ લોકોએ એક્સપ્લોર કરી અને ત્યાં જ બોલિંગ કરીને, ખાસ કરીને એન્ડરસનની બોલિંગ જો આજે તમે જુઓ તો એ વોઝ ટુ ક્રુશિયલ, અને બિલકુલ સ્ટમ્પથી ઉપર એને બોલિંગ કરીને ભારતના બેટ્સમેનોની વિકેટો પણ લીધી, સ્પિનર્સને તો વિકેટો મળી। આજે એવું નહોતું કે 5-5 દિવસે વિકેટ ક્રેક થઈ જાય અને સ્પિનરોને જબરજસ્ત ટર્ન મળે અથવા તો હાઇટ મળે એવું નહોતું। ટુડે ધેર બોલર્સ હેવ ડન સો વેલ, એના જે ફાસ્ટ બોલર એન્ડરસને જે રીતે બોલિંગ નાખી છે, જોફ્રા આર્ચરે નાખી છે, અને જે રીતે બેઝ અને લીચે નાખી એના સ્પિનરે, અફડાતું નથી, વિકેટો શેર થઈ ગઈ છે। વિકેટો મોટા ભાગની વિકેટો એન્ડરસન લઈ ગયો છે અને ત્યાર પછી બેઝ અને લીચને વિકેટો, એમ કહી શકાય કે ભારતની ધરતી ઉપર 4 મેચોની સિરીઝમાં આ પહેલી મેચ હારવું એ આખી ઇનિંગ, આખી જે સમગ્ર શ્રેણી ઉપર જે એની અસર થશે, કારણ કે ઇંગ્લેન્ડનું કોન્ફિડન્સ લેવલ હાઈ છે, જો રૂટ જબરજસ્ત ફોર્મમાં છે, એ પછી એક સેન્ચુરી તે મારે રાખે છે અને એનું ફોર્મ જે છે એ ક્યાંક ભારતને સમગ્ર શ્રેણીમાં ભારે પડી શકે છે। અને ખાસ કરીને તમારે નવી રણનીતિ ઘડવી પડશે કે તમે કેવી રીતે જો રૂટને આઉટ કરો છો। બીજી અગત્યની વાત, તમારું જે સ્પિન ડિપાર્ટમેન્ટ છે, ધેટ સ્પિન ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ એટ ઓલ વર્કિંગ પ્રોપરલી, એને તમારે નવા કુલદીપને તમારે ટીમમાં, અક્ષર પટેલ ફિટ થયો તો એને તમારે ટીમમાં લાવવો પડશે, તમારે એક્સપિરિયન્સ બોલર્સની જરૂર છે। તમે જો એકદમ નવા બોલર થી એ કરવા જશો તો યુ વિલ નોટ એબલ ટુ વિન ધ સિરીઝ, એટલે બહુ જ ક્રુશિયલ છે। પહેલી જ મેચ આપણે હાર્યા છે સિરીઝમાં,
એક શૂન્યથી આપણે પાછળ છીએ. લેટસ હોપ કે બીજી મેચ ત્યાં જ રમવાની છે, તો લેટસ સી કે આપણે કમબેક કરીએ છીએ કે નહીં. જી અશોકજી, તો હા, તો ઓસ્ટ્રેલિયામાં અદ્ભુત પૂર્વ વિજય બાદ આત્મવિશ્વાસ સાથે પરત ફરેલી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જ ઘૂંટણીએ થઈ ગઈ છે, તો આના પર આપ શું કહેશો? ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિ અલગ હતી અને ભારતની પરિસ્થિતિ અલગ છે. ભારતની અંદર બધા સ્ટાર બેટ્સમેનો બોલરો ટીમમાં પાછા આવી ગયા, જસપ્રીત બુમરાહ આવી ગયો છે, વિરાટ કોહલી પાછા આવી ગયા છે. ત્યાં આગળ તમારી પાસે ટીમ હતી, નવી ટીમ હતી, T20ની ટીમ હતી, એટલે એમને કઈ ગુમાવવાનું હતું? એમને ખબર હતી કે અમારે કદાચ આ એક જ ટેસ્ટ જ રમવાની મળશે, બીજી ટેસ્ટમાં કદાચ અમે હઈએ કે ના પણ હઈએ. તો એ લોકો ફિયરલેસ રમતા હતા, એને કોઈ ભાર નહોતો કે મારે 5000 રન પૂરા કરવાના છે, 10000 રન પૂરા કરવાના છે, એવો કોઈ પણ ભાર વગર એક ફ્રી રમતા હતા એ લોકો. અને દેટ ઇઝ ધ રીઝન વી ગોટ ધી વિક્ટરી. અને ખાસ કરીને જે ડ્રો કાઢી હતી એ મેચમાં પણ તમે જુઓ કે કેટલું ડિસન્ટ રીતે એ લોકો રમીને આખી મેચને ડ્રો કાઢવામાં સફળ થયા છે. સિડનીની ટેસ્ટની વાત કરું, ગબામાં તો ખેર આપણે જીતી ગયા. તો ક્યાંક ને ક્યાંક તમારી પાસે જે નવા ખેલાડીઓ છે જેમને કંઈક કરવું છે અથવા તો કંઈક ગમે તેમ કરીને ભારત માટે રમવું છે, આઈ થિંક ધે હેવ ડન અ ટેરિફિક વર્ક. અને અહીંયા આગળ તમારી પાસે બધા સ્ટાર બેટ્સમેનો અને સ્ટાર બોલરો હતા, છતાં પણ તમે ચેતેશ્વર પુજારા તમે લઈ લો, વિરાટ કોહલી ઓફકોર્સ એને હાફ સેન્ચુરી મારી, બટ ઇવન હી હેઝ ટુ સ્કોર મોર ઓર અધર હેઝ ટુ ડુ સમથિંગ બેટર. અજિંક્ય રહાણે ચાલતા નથી. અજિંક્ય રહાણેની તો ભારતની અંદર માત્ર 10th એવરેજ છે, જે ઇંગ્લેન્ડની ટીમ સામે 10 રનની એવરેજ છે. તો હવે ઇફ ધીસ ઇઝ ધ કેસ ધેન યુ શુડ રિપ્લેસ ધોઝ પીપલ. પણ વાઇસ કેપ્ટન છે, ટીમમાં આવશે, એટલા માટે તમને એક બેટ્સમેનનો અનુભવ તમને કામ નહીં લાગે. તો આ બધી વસ્તુ છે, ક્યાંક રિપેરિંગ કરવાની જરૂર છે. ધેર આર સ્ટીલ લોટ ઓફ થિંગ્સ વિચ કેન બી ડન. અને જો બીજી મેચમાં આપણે કમબેક કરી શકીએ છીએ તો યસ, ઇફ વી આર નોટ એબલ ટુ કમબેક ઇન ધ સેકન્ડ ટેસ્ટ તો પછી આ શ્રેણી જીતી શકાય. કારણ કે શ્રેણી છે એટલે પહેલી મેચ તો ભલે હારી ગયા, પણ હવે બીજી ટેસ્ટમાં ક્યાંક ભારતે રેઝિલન્ટ બતાવવો પડશે. જી અશોકજી, મને અહીં એક સવાલ પૂછવાનું મન થાય છે કે ઘણા લાંબા સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારતે T20, વન ડે અને ટેસ્ટ મેચમાં અલગ અલગ કેપ્ટન રાખવાની શરૂઆત કરવી જોઈએ, ત્યારે શું આ મેચ બાદ આપને લાગી રહ્યું છે કે વિરાટને ટેસ્ટ મેચમાંથી કેપ્ટનશીપ છોડી રહાણેને કેપ્ટન બનાવવો જોઈએ? અત્યારે તો એવું કોઈ એ નથી, કારણ કે વિરાટ કોહલી જે રીતે કેપ્ટનશીપ કરે છે ધેર ઇઝ એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ. કેપ્ટન હેઝ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ, સૌથી પહેલી વાત થઈ છે. એટલે વિરાટ કોહલીએ જે અત્યાર સુધી કેપ્ટનશીપ કરી છે એમાં ઇઝ ઓલવેઝ રેડ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે પોતે 100 રન મારીને બીજાને કહે છે કે તમે 100 રન મારો. તો એ એક બહુ અગત્યની વાત છે અત્યારના તબક્કે. ધારો કે અત્યારની પરિસ્થિતિ તમે લો અજિંક્ય રહાણે કેપ્ટન હોત તો શું થાત? તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ઘર આંગણે લગભગ સિરીઝ વિરાટ કોહલીના નેતૃત્વમાં આપણે જીત્યા છે. ઇવન ઓસ્ટ્રેલિયામાં અને પહેલાની શ્રેણી વિરાટ કોહલીના નેતૃત્વમાં સૌ પ્રથમ વાર જીત્યા હતા આપણે. તો એટલે હું એટલું બધું એડવાઇસ એ નથી કરતો કે એવું થવાની જરૂર છે. ઓફકોર્સ ભવિષ્યમાં જયારે ખેલાડીઓ વધારે થાય તમારી પાસે ટીમ, કારણ કે અત્યારે આપણી પાસે એવું છે 2 ટીમો તૈયાર થઈ ગઈ છે, પણ અત્યારના તબક્કે મને નથી લાગતું. અને બીજી એક અગત્યની વસ્તુ એ છે, તમારી પાસે આખા વર્ષનો ફૂલ પ્રોગ્રામ અત્યારે તૈયાર થઈ ગયો છે ટેસ્ટ મેચનો નેનો. તો બધી ટેસ્ટ મેચ તો કોઈ વિરાટ કોહલી રમવાના નથી, એટલે ડેફિનેટલી સેકન્ડ કેપ્ટનને ચાન્સ મળવાનો છે. પણ એ તમે જે કહો છો એ એટીટ્યુડ નો સવાલ છે કે કેપ્ટનનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. હું માનું છું કે વિરાટ કોહલી ઇઝ ધ રાઈટ કેપ્ટન, કારણ કે યુ ટુ લીડ ધ સેમ પીપલ ઇન T20, સેમ પીપલ ઇન વન ડે એન્ડ સેમ પીપલ ઇન ટેસ્ટ મેચ. એટલા માટે હું અલગ અલગ એ કરવાની એ નથી કરતો, કારણ કે બોન્ડ એક સારો રહી શકે છે અને સારી રીતે ટીમ આગળ વધી શકે છે. જી અશોકજી, આખરી છેલ્લો સવાલ કરીશ આપને કે ભારતની બંને ઇનિંગ્સની વાત કરીએ તો બંને ઇનિંગમાં ભારતીય સ્ટાર બેટ્સમેનોએ કોઈ સારું પ્રદર્શન નથી કર્યું, તો શું અમદાવાદ ખાતે રમાવનાર જે ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં બદલાવની જરૂર લાગે છે આપને? પહેલી તો વાત એ છે કે બીજી ટેસ્ટ મેચમાં શું થશે, કારણ કે તમારે અહીંયાથી જ જાગવાનું છે. અમદાવાદ તો ત્રીજી ટેસ્ટ મેચ છે, જો તમે બીજી મેચ પણ હારી આવો તો ઘણું મોડું થઈ જાય. એટલે યુ હેવ ટુ ટેક એક્શન ઇન ધીસ મેચ ઓનલી. તમારે વોશિંગ્ટન સુંદર ભલે સારું રમે, પણ ઈ કેનોટ બી તમે એને કોમ્પેન્સેટ હાર્દિક પંડ્યા સાથે ના કરી શકો, કે તમે એને બીજા કોઈ, તમારે અક્ષર પટેલને અંદર લાવવો પડે. તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ, તમારું સ્પિન તો આપણા વેપન્સ છે. હવે સ્પિનમાં આપણી પાસે બેસ્ટ સ્પિનર કુલદીપ યાદવને કેમ નથી રમાડતા, કોઈને ખ્યાલ નથી. અને નોટ ઓનલી દેટ, આની પહેલાની જયારે પ્રેસ કોન્ફરન્સ ત્યારે એમ કહ્યું હતું કે કુલદીપ દિલવીરી હુકમનો એકો છે અમારો આ ઇંગ્લેન્ડની સામેની શ્રેણીમાં. હવે તમે એ માણસને તટસ નથી આપતા તો હાઉ ઇઝ ગોઈંગ ટુ બી એ હુકમ કાયકા?
સો ધીસ ઓલ થિંગ્સ આર ધેર. એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટ આપણું નબળું છે આ વખતે. સાચું કહીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ નબળું રહ્યું અને દેટ ઇઝ ધ રીઝન. કારણ કે તમારી પાસે મીડિયમ પેસ બોલરો બી તમે બે જમાડ્યા અને બુમરાહ, એટલે એ લોકોની જે ઓવર નાખી છે 25 ઓવર નાખી છે. પેલા લોકો 50-50 ઓવર નાખવાની આવી. અને જે તમારી પાસે 3 સ્પિનરો તમે લીધા, દે ડોન્ટ હેવ ઇનફ એક્સપિરિયન્સ ટુ પ્લે ટેસ્ટ મેચ. હવે એ તમે ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત ટીમ, આટલી ફોર્મમાં ટીમ છે, એની સામે તમે આ બોલરોનો ઉપયોગ કરો તો પછી તો બેટ્સમેન સેટલ થઈ જશે. યુ હેવ ટુ હેવ યોર બેસ્ટ પ્લેયર ઇન ધ મેચ, તો જ આ ઇંગ્લેન્ડની ટીમને તમારે કરવું પડે. કારણ કે એક વસ્તુ એ યાદ રાખવી જોઈએ કે ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવી હોય તો આ શ્રેણી 3-1 તો જીતવી જ પડે. દેટ ઇઝ ધ કેસ. જો આપણે બીજી મેચ હારી જઈએ છીએ તો હું માનતો નથી કે આપણે ટેસ્ટ કેપ્ટન ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી શકીએ આઈસીસીની ન્યુઝીલેન્ડ સામે. જી જી અશોકજી, અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયાઓ જણાવવા બદલ આપનો ખૂબ આભાર. જે રીતના ભારત ઇંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતા 192 રનમાં જ ઓલઆઉટ થયું છે. ટીમ ઇન્ડિયા 22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે. તો અહીંયા ભારત છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તો જે રીતના ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે અને તેમણે 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ જામનગર ખાતે ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 50 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી મૂકી સુરક્ષિત કરવા માટે ઝુંબેશ ચાલુ છે. આ રસીકરણ ઝુંબેશને જામનગરના નાગરિકો દ્વારા બહોળો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આજે જામનગર ખાતે આજરોજ કલેક્ટર રવિશંકર અને અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી હતી. રસી સુરક્ષિત છે તેમ પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો અને જામનગરને સુરક્ષિત બનાવવા કલેક્ટરે લોકોને અનુરોધ કર્યો હતો. જામનગરના બધા મિત્રો અને બધા ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ, આજે મેં પણ કોરોનાની વેક્સિન લીધી છે. એમાં કોઈ પણ આડઅસર જેવું અત્યારે કંઈ દેખાતું નથી. વેક્સિન ક્યારે લાગી એ પણ મને ખબર નહીં પડી, એટલી સોફ્ટ તરીકે અમારા ટ્રેન્ડ સ્ટાફ નર્સિસ વગેરે જે છે આપણને વેક્સિન લગાવે છે. એનાથી કંઈ ઘબરાવવાની જરૂરત નથી. તમે લોકો તાત્કાલિક 1-2 દિવસમાં આવીને અને પોતાના વેક્સિનેશનના જે પ્રક્રિયા છે એમાંથી આ પસાર થઈ જાઓ, તાકી આપણે જામનગરને અમે સ્વસ્થ રાખી શકીએ. કચ્છના રાપર નજીક લાકડાવાંઢ વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમીને ઢોર માર માર્યો હતો. પ્રેમી પર મંદુક રાખી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ માનવતાને શરમાવે એવી હરકતો કરી હતી. પ્રેમીને પાઇપ ફટકારી કાનના ભાગે બીડીના ડામ પણ આપવામાં આવ્યા હતા. બંને પ્રેમી યુગલને એકબીજાથી દૂર કરવા માટે પ્રેમી પ્રેમિકાના હાથે એકબીજાને ચપ્પલથી માર ખવડાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાપર બાલાસર પોલીસ મથકે 3 સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે બાલાસર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકામાં ચૂંટણી પહેલા ફરીવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે, જેમાં પાલિકા વિપક્ષના નેતા દેવેન્દ્ર પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરાઈ હતી અને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 258(3) હેઠળ અપીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે કડોદરા નગરપાલિકા સને 2015માં ગ્રામ પંચાયતમાંથી પાલિકામાં રૂપાંતર થયું હતું અને જેથી નગરપાલિકા અધિનિયમ હેઠળ વહીવટ કરવાનો હોય છે. તેમ છતાં મિલકત વેરા એરિયા બેઝને બદલે પંચાયત આધારે જ વેરો વસૂલતા હોવાની ફરિયાદ કરાઈ હતી અને જે બાબતે રાજ્યના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. ચુકાદો એ જ કે કોઈ આકારણી કાયમી રદ નહીં પરંતુ એરિયા બેઝ આકારણી કરવા જણાવ્યું હતું. મળ્યો છે કે કડોદરા નગરપાલિકામાં જે ગેરકાયદેસર આકારણી કરવામાં આવી છે તે ગવર્મેન્ટે રદ કરી છે અને નવે નામથી આકારણી કરવાનો હુકમ નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવ્યો છે. એ અંગે અમે ફરિયાદ
गांधीनगर करवामां आवी हती ते अमे जीती गया छे। पब्लिकना हित माटे अमे लड़ेला छे। ए लोको खोटी रीते खोटा वेरा लईने खोटी आकारणी करेली हती चीफ ऑफिसरे। कड़ोदराना जे शासकों छे तेमणे छेल्ला 5 वर्षमां ज्यारथी नगरपालिका बनी त्यारथी अत्यार सुधीथी तमाम आकारणीઓ रद्द करी छे ने नवे नामथी आकारणी करवानो हुकम કરવાનો હુકમ કર્યો છે। આશરે 200-300 આકારણી હતી। ટોટલી ગેરકાયદેસર આકારણી કરી હતી આ લોકોએ ને બિલ્ડરોને ગેરમાર્ગે દોર્યા છે। બિલ્ડરો લાખો અને કરોડોનું બિલ્ડિંગ બનાવે છે તેમાં આ લોકો ખોટી આકારણી ચીફ ઓફિસર અને ભાજપના શાસકો દ્વારા કરવામાં આવી છે કે તેની સામે અમે સરકારમાં ફરિયાદ કરી હતી તેમાં અમને ચુકાદો આપ્યો છે। પબ્લિકની તરફેણમાં ચુકાદો આવ્યો છે કે કમ્પ્લીટ આકારણી નિયમ અનુસાર કરીને આકારણી ફરીથી કરવાની કીધી છે અને સત્યનો વિજય થયો છે। पादरा तालुकाना चाणसद अने वडोदरा तालुकाना खलीपुर गाम पासेथी रेलवे प्रोजेक्ट कोरिडोरनुं हालमां निर्माण चाली रह्युं छे त्यारे आ बंने गामना 50 जेटला खेडूतोनी 700 एकर जमीनमां पाक माटे नदीमांथी लेवामां आवतुं पाणी अने ते माटेनी पाइपलाइन कोरिडोर पासे नाखवा देवामां नहीं आवता विवाद सर्जायो हतो। चाणसद अने खलीपुर गामना 50 जेटला खेडूतो द्वारा वारंवार रजूआत करवामां आवता छतां पण कोई निवारण नहीं आवता भारतीय किसान संघना जिला अग्रणी ठाकुरभाई पटेलनी आगे रेलवे प्रोजेक्ट कोरिडोरनुं काम बंद करवानी तमाम मशीनरीओ बहार कढावी हती। अहीं रेलवे कोरिडोर डीएफसीसी नी लाइन जे जाय छे अमारा गाममां थईने जमीनोमां रहीने त्यां आगळ बधा भेगा थया छे अने खेडूतोनो विरोध एवो छे के जे आ खलीपुर अने चाणसदना खेडूतोनी पाणीनी लाइनों जे आ लाइनमां थईने क्रॉस थाय छे जे ते समये अमारे आ अधिकारीओ जोड़े मौखिक वात थईली के तमारी लाइनों अमे अमारा स्वखर्चे पाणीनी पाइपलाइन जे पेला पीवीसीना ने एना रोल हशे ए अमे स्वखर्चे नाखी आपीशुं अने तमारुं व्यवस्थित पाणी तमारा खेतरोमां जाय ए रस्तो अमे करीशुं। अत्यारे आ लोकोए एकदम बधुं काम चालु करी दीधुं छे अने खेडूतोने एवुं कहे छे કે અમે જે પેલા ભૂંગરાએ એમનું કંઈક સ્ટ્રક્ચર બનાવેલું છે એ નાખીએ એની મય રહીને તમે તમારી જાતે લાઈનો ખેંચી લો। હવે એ લાઈનો ખેંચવામાં ખેડૂતોને એક એક ખેડૂતને 50-50, 60-60 હજાર રૂપિયાનો ખર્ચ થાય એવું છે અને આ લોકો જે અમારી જોડે ખેડૂતો જોડે બંધાયેલા હતા એ વાતમાંથી તદ્દન ફરી ગયા છે અને અત્યારે ખેડૂતોને ડબડાઈને માટીકામને એ બધું એમને ચાલુ કરી દીધું છે। એટલે અમારો ખેડૂતોનો સખત વિરોધ છે એટલે ખેડૂતોને કોઈ જ ગેરમાર્ગે એ લોકો દોરે નહીં અને 2 મહિનાથી એમની જોડે વાતો ખેડૂતો કરે છે તો એ લોકો કે નાખ્યા પીશું અને રાતે રાતે કામ ચાલુ કરી દે છે એ લોકો। એટલે આ બાબતનો અમારો સખત વિરોધ છે। અત્યારે જે અમે બધા ભેગા થયા છે તે મારી જ જમીન પર ભેગા થયા છે અને આ જે ડીએફસીસીની જે રેલવેની લાઇન જે પસાર થાય છે એ મારા ખેતરમાં રહીને જ પસાર થાય છે। આ લોકો માટીના જે ડંફર લાવે છે એના લીધે ધૂળ જે ઉડે છે એના લીધે અમારા બધા પાક નિષ્ફળ જાય છે અને બીજું કે ગામમાંથી પસાર થાય છે આ જે હાઈવા જે પસાર થાય છે એમાં પાણી બિલકુલ છાંટતા નથી આ લોકો અને એના લીધે આરોગ્યને નુકસાન થાય છે। બીજું અમારું એવું કહેવું છે કે આ લોકોએ જે લાઈનો જે પસાર કરી છે એમાં સીધી નાખી આપવાનું કહે છે અને આ લોકો અમારી જે લાઈનો જે ક્રોસમાં છે હવે એમાં અમારે પોતાનો ખર્ચો કરવો પડે છે। બીજું કે આ લોકોએ જે માટી ઉપાડી છે જે કાળી માટી એ અમારી માલિકીમાં નાખી છે એ ઉઠાવવાની નામ નથી લેતા અને બીજું કે જે અત્યારે જે પીરી માટી નાખે છે એનાથી અમને ફૂલ નુકસાન છે। અમારી માંગ એવી છે કે અમને અમારી લાઈનો નાખી આપે પોતાના એલએનડીના ખર્ચે અને જે અત્યારે લાઈન ઊભી છે એ રીતની જ લાઈન નાખી આપે। પાદરા તાલુકા અને વડોદરા ગ્રામ્ય ખલીપુર અને ચાંસદ એ બેની સીમની અંદર નેશનલ ડીએફસીસી નેશનલ કોરિડોર રોડ અને અનેક લાઈનો જઈ રહી છે। હાલ ખેડૂતો 500-700 એકરમાં ખેતી કરી રહ્યા છે એની અંદર આ લોકોએ ડીએફસીસી નેશનલ ગુડ્સ કોરિડોર રોડવાળાએ લાઈનો આ એમનો રોડ ચાલુ કામ કર્યું છે। 25 જેટલા ખેડૂતોની ઇલેક્ટ્રિક મોટરો છે અને 25 જેટલા ખેડૂતોની નદીની અંદર એન્જિન છે। 2 મહિના આગળ જ્યારે કામ ચાલુ કર્યું આ લોકોએ ત્યારે આ લોકોએ એવું વાત કરી હતી કે ભાઈ અમે આ લાઈનો અમારા ખર્ચે તમને નાખી આપીશું। હાલ કામ ચાલુ થઈ ગયું કામ પતવાયું તો આ કંપની આ ખેડૂતોને ગોંટતા નહીં 2 મહિનાથી ખેડૂતો મહેનત કરી રહ્યા છે અને
આજે એવું કહે છે કે તમે તમારા સ્વ ખર્ચે લાઈન નાખી લો, એટલે આ ખેડૂતોને એક એક લાખ રૂપિયા 80-80 હજાર રૂપિયા ખર્ચો કરી અને આ લાઈન નાખવાની હોય તો ખેડૂત તો આજે કઈ જશે? હાલ આંદોલનો ચાલી રહ્યા છે, આ DFCC રોડ ચાલી રહ્યો છે, IOC લાઈન ચાલી રહી છે, બધા ખેડૂતો બધાને જો આ લોકો મારવા બેસે તો ખેડૂતો ક્યાં જશે? અને ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે COVID-19ની અંદર ઘણી એક વર્ષથી મુશ્કેલીમાં છે. પિયાતની જમીન છે બધી, મોંઘા ભાવની જમીન જો ખેડૂતો આપતા હોય, લાખો કરોડોની જમીન, દિલનો ટુકડો ખેડૂતો આ કંપનીઓને આપતો હોય અને એની માટી 20-20 ફૂટ ખોદી અને ફાવ એમ વર્તન કરી રહ્યા છે. એટલે આજે મને જાણવા મળ્યું એટલે ખેડૂતો ભેગા થયા છે અને આજે હું અહીં ખલીપુર ગામે આવ્યો છું અને આ બધા મશીનો બહાર કઢાયા છે અને આ ખેડૂતોનું ડિસિઝન ના આવી જાય ત્યાં સુધી આ કામ કરવાનું બંધ કરાયું છે અને અગાઉ કામ નહીં કરે તો ખલીપુર ખેડૂતો અને ચાંસદ ગામના ખેડૂતો ઉગ્ર આંદોલને ચડશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ ગુજરાતની મુલાકાતે દોડી આવ્યા છે. ચૂંટણી સમયે પાર્ટીમાં ચાલી રહેલા કકળાટને ડામવા માટે હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી ઇન્ચાર્જને ગુજરાત દોડાવવામાં આવ્યા છે. ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવેલા સાહુએ જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક યોજીને કાર્યકર્તાઓમાં જે નારાજગી છે તે અંગે ચર્ચા કરીશું, સાથે જ જિલ્લા અને તાલુકા સ્તરની ચૂંટણીઓ અંગેની ચર્ચા કરીને પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે. નગર નિગમ ચુનાવ કાફી બડા હોતા હૈ, બહુ સારે વાર્ડ હોતે હૈ ઓર એક એક જગહ માન લો 8-8-10-10 લોગ માંગે તો ટિકિટ તો કિસી એક કો નહીં મિલે. નારાજગી વ્યક્ત નહીં કરના ચાહીએ, સાથીઓં સે અપીલ કરૂંગા ક્યોંકિ નારાજગી વ્યક્ત કરને સે કુછ હાસિલ હોના નહીં. પાર્ટી ફોરમ મેં જરૂર અપની બાત રખની ચાહીએ, અગર કહી ચૂક હુઆ હો તો વર્તમાન મેં સુધાર કરને કા સમય હો તો કિયા જા સકતા હૈ, નહીં હો તો ભવિષ્ય મેં ઉસ પરિપ્રેક્ષ મેં ધ્યાન દિયા જાતા હૈ, ક્યોંકિ યે ચુનાવ અંતિમ ચુનાવ નહીં, ચુનાવ લગાતાર હોતે રહેંગે. 5 સાલ કૈસે વ્યતીત હોતા હૈ પતા નહીં ચલતા, તો મેં તો સારે સાથીઓ સે અપીલ કરૂંગા કે ઇસ પ્રકાર સે નારાજગી યા ઇસ્તીફા ઇસસે વાપસ તો નહીં આ જાયેગા કોઈ ચીજ યા ટિકિટ નહીં મિલ જાયેગી. અપના અધિકાર જરૂર જતાના ચાહીએ, પાર્ટી ફોરમ મેં બોલના ચાહીએ.